મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયત બાદ તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સમર્થનમાં પશુપાલકો તેમજ સહકારી મંડળીના ઉત્પાદકો દ્વારા રેલી યોજવા કવાયત હાથ ધરવામાં આવી હતી। જો કે જિલ્લા તંત્રને ધ્યાને આવતા મંજૂરી વગરની રેલી હોઈ કલમ 144 નાયબ મામલતદારોને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક આપી અધિકારી આપ્યા હતા। સ્થિતિને કાબુમાં રાખી રેલી નીકાળીને આગળ વધતી પહેલા જ પોલીસ દ્વારા અર્બુદા ધામ ખાતે સમર્થકોની અટકાયત કરવામાં આવી। પોલીસ અને સમર્થકો વચ્ચે રગજકના દ્રશ્યો સામે આવ્યા હતા। વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણા જિલ્લાના પંથકમાંથી સમર્થકો ઉમટી પડવાના હોય, કાયદો અને વ્યવસ્થા ભંગ ન થાય તે માટે હાઈવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જો કે રેલીનું સફળ આયોજન થાય તે પહેલા જ DYSP રૂહી પાયલા સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા, લોકો વચ્ચે ગરમા ગરમના દ્રશ્યો પણ સર્જાયા હતા।